विद्यार्थी मित्रों फरी पाछा अपना पेपर एक नी अंदर विभाग डी जे आपने बोर्ड नी एग्जाम नी दृष्टिए 20 गुण नो प्रश्न छे आपणो विभाग डी नो अने सेक्शन डी नी अंदर आपणने 7 प्रश्नों आपे छे जेमांथी आपणे कोई पण 4 प्रश्नना जवाब लखवाना एटले 16 मार्क एना अने एक मेपनो प्रश्न होय छे आपणो 54मो प्रश्न 4 मार्क एना टोटल आपणे सेक्शन डी ना 20 मार्क होय आ 20 मार्क नी अंदर आपणो पहेलो प्रश्न एटले के प्रश्न नंबर 47 થી આપણો વિભાગ ડી શરૂ થશે જે 4 ગુણના પ્રશ્નો છે મતલબ કે જેમાં 4 ગુણને લાયક પ્રશ્નો આપેલા હોય અને એ 4 ગુણ છે એના માટે આપણે ઓછામાં ઓછા 8 મુદ્દાઓ લખવાના થાય તો સૌથી પહેલો પ્રશ્ન છે એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો આ રસાયણ વિદ્યા શું છે પહેલા આપણે એ ક્લિયર કરીએ આ કેમેસ્ટ્રી કે રસાયણ કેમિકલ્સ આપણને એમ થાય કે આપણે અત્યારે જ વર્તમાન સમયમાં જ કેમિકલ શાસ્ત્રનો ઉપયોગ કરતા શીખી આવશું નહીં આદિ અનાદિકાળથી નાગાર્જુનના સમયથી એટલે કે 5મી અને 7મી સદીમાં મિત્રો કારણ કે જ્યારે નાલંદા વિદ્યાપીઠને તક્ષશિલા વિદ્યાપીઠને જે વારાણસીને વલ્ભી વિદ્યાપીઠ ચાલતી ત્યાં પણ રસાયણ શાસ્ત્રની અલગ ભઠ્ઠીઓ હતી ત્યાં પણ રસાયણ વિજ્ઞાન હતું અને એમાં એક મહત્વના વ્યક્તિ તરીકે નાગાર્જુનને યાદ કરીએ તો નાગાર્જુન જે તમને ફોટોગ્રાફમાં મેં બતાવ્યા છે એક મહાન રસાયણ શાસ્ત્રી જે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા આચાર્ય મતલબ પ્રિન્સિપાલ નહીં જ્યાં આચાર્ય મતલબ પ્રાધ્યાપક થતું અને પ્રધાન આચાર્ય શબ્દ વાપરે ને તો એના પ્રિન્સિપાલ થાય તો એ બાળકોને નાગાર્જુન છે ને એ નાલંદા વિદ્યાપીઠની અંદર કેમેસ્ટ્રી શીખવતા અને એની અલગ રસાયણ ભઠ્ઠીઓ પણ હતી આપણે જેમ કેમેસ્ટ્રી લેબ કેમ હોય છે શાળામાં એમ એની કેમેસ્ટ્રી માટેની અલગ ભઠ્ઠીઓ રહેતી પ્રશ્ન આપણો 5મા પાઠનો પ્રશ્ન છે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો અને સૌથી પહેલાં તો એને પારાની ભસ્મ કરી અને દવા તરીકે વાપરવાનું નોલેજ આપનાર વ્યક્તિ વનસ્પતિ દવાનો ઉપયોગ તો થતો જ આપણે ખ્યાલ છે આયુર્વેદ શાસ્ત્ર ત્યારે હતું વર્તમાન સમયમાં છે પરંતુ આપણે જેને એન્ટીબાયોટિક દવા કહીએ છીએ એવા એચજી આપણે જેને મર્ક્યુરી કહીએ છીએ સાયન્સમાં એચજી મર્ક્યુરી પારો જે થર્મોમીટરની અંદર વપરાય છે ને થર્મોમીટર આપણે જોયું છે ટેમ્પરેચર માપવા માટેનું તો એ પારાની ભસ્મ કરી અને વાપરવાનું શીખવાડનાર એટલે મહાન રસાયણ વિજ્ઞાન શાસ્ત્રી નાગાર્જુન અને નાગાર્જુનની વાત અહીંયા કરતા હોય ત્યારે એની અંદર આપણે સૌથી પહેલાં એના અંડરલાઇન કરીને એના કીવર્ડ્સની વાત કરવી છે બરોબર તો આ જે કીવર્ડ્સ છે એનાથી આપણે પ્રશ્ન લખીએ છીએ દર વખતે અહીંયા સૌથી પહેલાં નાગાર્જુન છે એને પારાની ભસ્મ કરીને વાપરવાનું આપણને નોલેજ આપ્યું છે ઓકે હવે મને લાગે છે ડિસ્પ્લે તમને કમ્પ્લીટ દેખાય છે બરોબર તો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ તો કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વનસ્પતિ ઔષધ સાથે યાદ રાખીએ આપણે કોણ હતા તો કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન એક તો કે વનસ્પતિ ઔષધિઓ સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી સૌથી પ્રથમ વખત કેમિકલ રસાયણો વાપરવાની શરૂઆત અહીંથી થાય છે તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવશે આ પણ ખાસ લખું ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય આચાર્ય એટલે પ્રાધ્યાપક પ્રોફેસર આજે આપણે એને પ્રોફેસર કહીએ છીએ એમને ખાસ કરીને રસરત્નાકર આરોગ્ય મંજરી આ બંને એમના પુસ્તકો છે આ બે પુસ્તકોના નામ છે એના ગ્રંથો છે જે રસાયણને લગતા બંને ગ્રંથો છે રસરત્નાકર અને આરોગ્ય મંજરી આ એમના પુસ્તકો છે મુદ્દા નંબર 1 મુદ્દા નંબર 2 અને મુદ્દા નંબર 3 સૌથી પહેલા પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવી ની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલી કરી હોય એવું માનવામાં આવે છે એટલે કે પારાની ભસ્મ એચજી મર્ક્યુરીને ઊંચા તાપમાને એની રાખ બનાવી નાખીને એમાંથી એના ઉપયોગની શરૂઆત થઈ સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા પોતાની સ્વતંત્ર રસાયણશાળાઓ અને ભઠ્ઠીઓ હતી જેમ આજકાલ સ્કૂલની અંદર કેમ આપણે કેમેસ્ટ્રી લેબ હોય છે એ કેમેસ્ટ્રી લેબ એની જેમ એ રસાયણ ભઠ્ઠીઓ કહેતા એને તો રસાયણ ભઠ્ઠીઓ વાપરવાની પણ શરૂઆત થઈ રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરસ 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે આપણી આસપાસમાં આ જે બધા મુખ્ય રસ ઉપરસ 10 પ્રકારના વિષ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન અહીંયા નાગાર્જુનના રસાયણ વિજ્ઞાનની અંદર થયેલું છે હવે રસાયણ વિજ્ઞાનની 3 સિદ્ધિઓ આપણને આપી છે કે ભાઈ ઇતિહાસની અંદર ઐતિહાસિક દ્રષ્ટિએ એ સમયે એવી કઈ શોધો થઈ હતી આપણે પ્રશ્ન એમ પણ પૂછાય રસાયણ વિદ્યાનો તેની સિદ્ધિઓ સાથે પરિચય આપો 3 સિદ્ધિઓ
કે જે આપણને આશ્ચર્યચકિત કરી આપે છે કે એ સમયમાં પણ કેમેસ્ટ્રી હતું ને એ સમયની અંદર પણ રસાયણ વિજ્ઞાનનું નોલેજ મહાન આચાર્ય એટલે આપણે જેને નાગાર્જુન કહીએ છીએ એની પાસે હતું. તો સૌથી પહેલું તો કે બિહારની અંદરથી મળી આવેલી, સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ અને નાલંદામાંથી પ્રાપ્ત આપેલો પહેલી સિદ્ધિ. ચલો ક્યાંથી મળી? તો કે બિહારમાંથી, બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી 7.5 ફૂટ ઊંચી અને જેનો વજન 1 ટન 50 મણ વજનની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ ખોદકામમાંથી મળી આવી એ રસાયણ વિદ્યાની સૌથી પહેલી સિદ્ધિ. એમ કહે છે કે ભાઈ આ વર્ષો પહેલા, સદીઓ પહેલા, એટલે કે આજે આપણે 21મી સદીમાં છીએ ત્યારે 1600 વર્ષ પહેલા આ વસ્તુ બનેલી હશે ને, ખોદકામમાંથી આપણને મળી આવી છે. જે અહીંયા દોરીને બાજુમાં એનું ચિત્ર પણ આપેલું છે, આપણે નિહાળી શકીએ છીએ કે આ છે એ સમયની એક તામ્ર મૂર્તિ છે. બીજી, નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા, બરોબર, તાંબાની ભગવાન બુદ્ધની પ્રતિમા નાલંદામાંથી મળી એ જ સમયમાં. એટલે કેમિસ્ટ્રીનું આ બીજું ઉદાહરણ, સિદ્ધિઓનું આ બીજું ઉદાહરણ. અને ત્રીજું તો કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ, જે કે વિક્રમાદિત્ય જેનું નામ છે, યાદ રાખશું ચંદ્રગુપ્ત દ્વિતીય અથવા તો વિક્રમાદિત્યએ દિલ્હીમાં આવેલી 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ, લોહ સ્તંભ, જેને કાટમુક્ત લોહ સ્તંભ કહે છે. મિત્રો 24 ફૂટ ઊંચો અને સાથે સાથે જેનો વજન 7 ટન 350 મણ વજનનો વિજય સ્તંભ આજે દિલ્હી સ્થિત છે અને આજે એવો ને એવો ચળકાટ ધરાવે છે. આજે પણ તમે તેની સામે ઉભા રહ્યો તો તમારું મુખ, તમારું મોઢું એમાં દેખાય એટલું ચમક ધરાવે છે. વર્ષોથી ખુલ્લા હવામાનની અંદર એના ઉપર તાપમાન, વરસાદ, ભેજની કોઈ અસર નથી થતી. એનો મતલબ એવો થયો કે આ જે લોહ સ્તંભ છે ને, વિજય સ્તંભ, આ જે કાટમુક્ત સ્તંભ છે ને, એ કેમિકલથી, મિશ્રણથી બનેલું હશે. કેમિકલના મિશ્રણથી બનેલા આ કાટમુક્ત લોહ સ્તંભ છે, એટલે કે એમાં મિશ્ર ધાતુ છે એટલે એને કોઈ જગ્યાએ કાટ લાગતો નથી, એના ઉપર તાપમાનની અસર થતી નથી. એટલે આ ત્રણેય સિદ્ધિઓ પણ યાદ રાખશું, એક બિહારની સિદ્ધિ, એક નાલંદાની સિદ્ધિ અને એક આપણે દિલ્હીની સિદ્ધિ. આ ત્રણેય સિદ્ધિઓ આપણે યાદ રાખશું કે બિહારમાંથી મળી આવેલી એક મૂર્તિ, નાલંદામાંથી મળી આવેલી મૂર્તિ, એ પ્રાચીન સમયના રસાયણ વિદ્યાનું આપણને, રસાયણ વિદ્યાની આપણને ખ્યાલ આપે છે. આજ દિન સુધી એના ઉપર ટાઢ તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. એટલે આપણે અહીંયા 8 મુદ્દાઓ લખી શકીએ આરામથી, બરોબર. અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ, એક નવા પ્રશ્ન તરફ આગળ વધીએ.